જઈએ છીએ ફામે બધા, જો આ બધું નાખીએ છીએ અત્યારે થોડાક રોપા, ફોરેસ્ટ વિભાગ અહીંયા આપી ગયો છે, પોપૈયા જામફળી એવું બધું બરોબર. નમસ્કાર મિત્રો, આજે 9 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીનો દિવસ છે. આજે હું ફામે આવેલો છું. આવતીકાલે રખ પાંચમ છે મારા બાપુજીની, એટલે અમે ભાઈને ત્યાં રખ પાંચમ છે તાલાળા ત્યાં રોકાયેલા છીએ. 2-3 દિવસની રજા લઈને જ હું આવેલો છું. અને પહેલાં આવ્યો ત્યારે મારા બાપુજીના અસ્થિ વિસર્જન આમ તો અમે ખેતરમાં વાડીમાં પણ કરેલું, હરદ્વાર તો જવાનું થશે ત્યારે જઈશું જ, પણ બાપુજી માટે, કાકા માટે આ એક તીર્થ હતું અમારી વાડી. જ્યારે જ્યારે અહીં વાડી આવું છું ત્યારે બાપુજી ખૂબ યાદ આવે છે, કારણ કે બાપુજીની આંગળી પકડીને મોટો થયો છું આ ખેતરમાં, આ વાડીમાં. અને નિસર્ગનું સગપણ બંધાયું એમાં સતત બાપુજી સાથે રહ્યા છે. બાપુજીએ નિસર્ગને ભણાવ્યું છે ખૂબ અભણ ભાષામાં, પણ બહુ નિરાળી રીતે અને ખૂબ સહજ રીતે એમણે આ શિક્ષણ અમને આપ્યું છે. કારણ કે આ વાડી સાથે બાપુજીનો ખૂબ સંબંધ હતો અને સતત અને સતત આમ જ બાપુજીને જોયા છે. બાપુજીને ખેડૂત તરીકે, એક નિસર્ગના એક પ્રેમી તરીકે રાત દિવસ આમાં મહેનત કરતા જોયા છે. એટલે અહીંયા અમે યાદ આવીએ અહીંયા, એટલે કોઈ પણ ખેતરમાં કોઈ પણ જ્યાં જઈએ અહીંયા બાપુજીને આમાં બધે જોયેલા છે. અને બાપુજીનો જીવ જ નિસર્ગનો હતો, અને અમે પણ આમ જોઈએ ને તો બાપુજી પાસેથી જ નિસર્ગ ભણેલા છીએ. યાદ એટલા માટે આવે, ભલે આપણે ગમે એટલા સક્ષમ હોઈએ, ગમે એવડા મોટા થઈ ગયા હોઈએ, પણ એની આંગળી પકડીને આપણે મોટા થયા હોઈએ છીએ. એટલે જ્યારે કોઈ નહોતું, જ્યારે અસમર્થ હતા, જ્યારે પામર હતા આપણે, જ્યારે દુનિયાદારીનું કોઈ જ્ઞાન નહોતું, ત્યારે બાપુજી આંગળી પકડીને આ દુનિયા બતાવી, અને આ ભણાવેલી દુનિયા, બાપુજીની ભણાવેલી દુનિયા આપણા અનકોન્શિયસ માઇન્ડમાં કાયમી રહે છે. અને બાપુજી હોય ને, ફાધર હોય ને, પિતા, એ આપણા માટે ગોડ ફાધર હોય. આપણને એમ લાગે આનાથી કોઈ સક્ષમ અને આનાથી કોઈ મોટું હોય જ નહીં. એટલે સ્વાભાવિક છે બાપુજીની યાદ ખેતરમાં તો બહુ જ આવે. નિસર્ગના માણસ હતા, અને જેમ આપણું કહે છે શાસ્ત્ર કે મૃત્યુ સમયે કે મૃત્યુ પછી આપણે નિસર્ગ બની જઈએ છીએ. એટલે હવા, વાદળ, આકાશ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આમાં બધે જ અત્યારે બાપુજીને હું દર્શન કરું છું. ગઈ વખતે જ્યારે આવ્યો ત્યારે એનું અસ્થિનું વિસર્જન કર્યું હતું. આ અસ્થિ છે અમારા દાદાના, આપણા ઋષિ મુનિઓએ જેમ આટકાનું ખાતર કર્યું એમ કહી, આપણી સંસ્કૃતિ માટે, આપણી સભ્યતા માટે, એમ અમારા વલ્લભ બાપાએ અમારા માટે એટલી બધી મહેનત કરી, છોકરા ઉપર પ્રેમ એટલો રાખ્યો, અને રાત દિવસ કામ કર્યું છે બાપાએ. રાત દિવસ ખૂવાનું ભૂલી ગયા છે, બપોરે ખાવાનું ભૂલી ગયા છે, ઘણી વાર ખાવાનું ભૂલી ગયા, અને મોડા સુધી છોકરા હાટું. આ ખેતર છે ને, આ ખેતર એ બાપાએ લીધું, મજૂરી કરીને પૈસા ભેગા કરીને બાપાએ લીધું, પોતાએ લઈને અમને આપ્યું છે. એના બાપાએ આ ખેતર આપેલું નથી, પણ એ બાપાએ, અમારા વલ્લભ બાપાએ આ ખેતર વેચાતું લીધેલું છે. પણ છતાંય બાપાની ખૂબી, એની મહાનતા, એના ગુણ એ હતા કે જિંદગીમાં એકવાર, નેવર, એકવાર એવું બોલ્યા નહીં બાપા કે આ જો ખેતર મેં લીધું. પોરોહ કરીને બોલ્યા નહીં કે કોઈ દી કોઈ પણ રીતે શબ્દ બોલ્યા જ નહીં. બોલ્યા કોઈ દી કાંઈ કીધું કે આ ખેતર અમે લીધું, કોઈ દિવસ નહીં એમ. અને બાપાનો જીવ એટલો બધો આમાં ખેતીમાં હતો, વલ્લભ બાપા એટલે અમે આમાં થડે થડે વલ્લભ બાપા દેખાય. અહીંયા એમની આ પાઇટ હતી સ્પેશિયલ, ઘીચકતા હોય, અહીંયા દોયડું બાંધી દે, અમે છોડી નાખી તો બાપાનું દોયડું બાંધેલું હોય. એ બાપાએ આ ખેતરમાં આખો, એમનું એમ કહેવાય ને, એનો આત્મા હતો, આની કણકણે આત્મા હતા, આ વૃક્ષો એના આત્મા હતા. બાપાએ એના જીવનમાં હજારો વૃક્ષો વાવેલા છે, ખૂબ વૃક્ષ પ્રેમી હતા. આ બધા જ વૃક્ષો એણે વાવેલા છે. આના આના જે જનક કહેવાય, આ વૃક્ષના પાલક પિતા, એ અમારા વલ્લભ દાદા છે. એમના અસ્થિ હું લઈ આવ્યો છું જુનાગઢ. એમનો અગ્નિ સંસ્કાર ભવનાથમાં કરેલો,
અને આ એમના જે બાપા હતા, આ એમના જે અસ્થિ કહેવાય અમારા હિન્દુ ધર્મ પ્રમાણે, આપણા આ બાપા અમારા બાપાના અસ્થિ છે. જો આ બધા છે એકદમ આમ, આ એટલું બધું મને એટલું બધું ભાવમય લાગે છે બેટા. બડો બધા કેવું માણસનું જીવન જુઓ તમે, જે અહીંયા માણસ લાઈવ થઈને ફરતા હતા, મનુષ્ય થઈને અત્યારે પંચમહાભૂત બની ગયા છે, અત્યારે આકાશ બની ગયા છે, હવા બની ગયા છે. અમે હરિદ્વાર પધરાવા જવાના છીએ, હું અર્જુનભાઈ, આ આપણું જે ફેફસું હોય ને, આટલા રાખીએ છીએ આપણે આમાં, આને અમે વાળીએ રાખીશું, કારણ કે બાપાનો જીવ વાડીમાં હતો, નિસર્ગમાં હતો. બાપા નિસર્ગ હતા અને એટલા નિષ્પૃહી માણસ હતા કે શાસ્ત્રો પ્રમાણે કહીએ તો બાપા અત્યારે આત્મા રૂપે પણ હવે બાપા કોઈ આગળની જીવન યાત્રામાં મેઘમંડળ તરફ બાપાની યાત્રા થઈ ગઈ હશે. આ અસ્થિને ચલો અહીં બેટા આપણે પધરાવી દઈએ, આમાં દાદાને આપણા ખેતરમાં મૂકીએ છીએ. છોડો બધા, બાપાના અસ્થિ છે બધા, દાદાને અહીં મૂકી દઈએ છીએ. દાદાને કહીએ પછી પંચમહાભૂત થઈ ગયા છે અને કૃતજ્ઞ ભાવે દાદાને સ્મરણ કરીએ છીએ કે કેટલાય વર્ષો સુધી ઘણી વખત દાદાના ખંભે બેહાડ્યો હોય છે, દાદાએ ઘણી વાર તેડ્યો હોય છે, દાદા ઘણી વખત પેન્ડલ સાયકલ પહેલાં હતી એમાં આગળ બેસાડીને દાદા વલાદર સુધી લઈ જતા. વિષ્ણુ પ્યારા પ્યારા દાદા આપણા કંઈ વચ્ચે નથી બેટા, પણ પ્રકૃતિનો આ નિસર્ગનો સિદ્ધાંત છે. કેવો સંધ્યાનો સમય થતો જાય છે જીષ્ણુભાઈ, વરસાદ નો હોય તો એવો પડાય નહીં, વરસાદ હોય ન ઓન સાનું